ના સાઉદવાડીમાં બંધ મકાનમાં 25 લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી. ચોરીને 5 દિવસ થયા હોવા છતાં ચોરને પકડવામાં પોલીસ નિષ્ક્રિય. દીવના સાઉદવાડી મોટીવાડીમાં રામજીભાઈ લખમણ સોલંકીના બંધ મકાનમાં હોળીના દિવસે સોમવારના રોજ પલંગમાં મૂકેલ આશરે 50 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ. આ મકાનનું ધ્યાન રાખનાર દિવાળીબેન આ મકાનમાં મંગળવારે જતા ઘરમાં લોક મારેલ નહોતું. અંદર ચેક કરતા પલંગના ખાનામાંથી સોનું ચોરાયું હોવાનું જાણ થયું, જેથી દિવાળીબેને આજુબાજુમાંથી બધાને બોલાવ્યા અને પોલીસને જાણ કરી. પોલીસે તપાસ કરી અને આજુબાજુનો વિસ્તાર જોયો અને ફરિયાદની નોંધ કરી. દીવ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ હજુ સુધી પોલીસને સફળતા મળેલ નથી. ખાસ કરીને દીવ જિલ્લાના અનેક લોકો વિદેશમાં વસવાટ કરે છે, જેથી તેઓનું મકાન બંધ હોય છે. બંધ મકાનમાં ચોરી થવાની પૂરેપૂરી શક્યતા હોય છે, જેથી વિદેશમાં વસતા દીવના લોકોએ પોતાની કિંમતી ચીજ વસ્તુઓ બેંકના લોકરમાં રાખવી જોઈએ અથવા પોતાની નિગરાનીમાં રાખવું જોઈએ. ચાંદી ને એવું બધું ખોટું રેવા દીધું એમ. હા, ને આ કબાટ માં પછી આ કબાટ માં કઈ લોક હતો? લોક હતો અમારે એમાંથી કાચી કેસુડી હતી ને, લોક હતો એ તોડી લઈ ગયા. ખુલ્લું આમ જ છે પલંગ ખોલો, પલંગ ખોલો ને પલંગ ની અંદર હતો આ કોથરો છે ને, આ કોથરો આખો ઇનાવે પહેરાવી ને દોરી માંથી બાંધેલો છે, તો જો એટલો જ બાંધે હતો પહેરાવેલો બે છોકરી બે વહુ, પછી તન્ની ભાઈ માસ્કોટો, તન્ની બહુ ના મંગળસૂત્ર, પછી એના બાપ મરનારનો, પછી એની મા એક વિધવા છે એનું, બધી ટોણું હતું. રોકડ રકમ હતી નહીં? નહીં, પૈસા પૈસા તો 300 રૂપિયા એમાં હતા. એ 300 રૂપિયા રહ્યા, એમાં 30 રૂપિયા રહ્યા, ને પાછો ના બે એટલે લઈને પોટલા મૂકી છે નામના બીજા કાળા પાસ્તામાં પહેરાશ. તમે પછી પોલીસ સ્ટેશનમાં જાણ કરી? અમે પછી સાહેબ બધી એટલા એરિયાને અમે બોલાવી આવ્યા, ને મેં પછી છે ને મારા ભાભીને વિડીયો કોલ માર્યો. અમારું નાનું ધંધો કરું ને કામ કરું સાહેબ, ને નાન પરથી અમારા ભાઈની ઘેર હું મોટી થઈશ. ભાઈ તો વોક થઈ ગયા, ભાઈના છોકરા હશે તો એની છોકરો વહી ગઈ હતી, તો દાગીનું મૂકી ગઈ હતી, તો તમારે કઈ છોડ્યું નહીં. અમારે છોડીને શું કરવું હોય અત્યારે? તો આ બંધ જ ઘર હતું બેન? આ બંધ જ ઘર હતું. આ લોકો આવતા હતા બે ત્રણ દાડે પેલા રહેતા હતા. હા, પછી અમને લગભગ 3-4 દાડે આવે એ આની ફૂઈ થાય, એ આની બાજુ માટે પણ છે. આ લોકો બધી હમણે યુકે બધી વહી ગયા, હમણે ગયા. મારી ભાભી ને વળગી સુધી હતા અહીંયા. પછી તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા? લખાયું બધું? અમે પછી પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા ગયા ને અમે લખાયું. પોલીસ આવી હતી જોવા? હા, પોલીસ ઉપર આવ્યા, બધ જોઈ ગયા. બધી તાણું જ ક્યાંય નથી, તાણું ડબ્બાનું છે મોટું. એ તો અમે કે સાવી નાની પાસે ક્યાંથી આવી, અમે કે આખા બધીમાં ગઈ ત્યાં જોઈ આવ્યા, પણ ક્યાંય લોગ જ મળતો નથી. એ લોકો પાસે એક ચાવી હશે? હશે, પણ આપણે એમ કહેવાનું છે સાહેબ કે એ બનાવી આવ્યા કે મિનાનું સ્તાસ. કોઈ જાણ ભેદું હોય ને તો જ એને ખબર પડે, ને કાઈ હિંમત કેમ હાલી, ને એનાને કેમ ખબર પડી કે આ એ લોકોનું દાગીનું છે એમ, એનાને કેમ ખબર પડી?
પછી તમે લંડન માં જાણ કરી જે આ ઘર માલિક ને એ લોકો આવવાના છે હવે ફિંગર લઈ લેવ તમે અમે ગમે લઈ જાવ તો અમે આવીએ અમે જે ભારે રહીએ તો અમારું ગળી ભારે છે કાકું કરી જાવ અમે 20 વર્ષ થી ભારે રહીએ આ લોકો ને ખબર છે તમને આ એરિયો તો ગીચ વિસ્તાર છે તો બી કેમ ચોર આવી ગયા છે ને રાત્રિ ના ચોરી થઈ રાત્રિ ના હા રાત ની ચોરી થઈ ઓળી ઓળી માતા ના દિવસ ને સોમવારે સોમવારે હોળી સોમવારે હતી તમને ક્યારે ખબર પડી બેન પછી અમે છે ને હોળી ના દિવસ ની અમે 8 તારીખે છે ને અહીં ઘેરે કપડા ધોવાને બધા આવા લેવા આવ્યા હતા અમે કપડા એ ધોવા ક્યારે ખબર પડી હશે કે અમે કેલા ઉપર ગઈ ને ઉપર થી કપડા એવા તાણું જોતી સાહેબ એટલે તાણું ધોવા આવ્યા ને તો તાળી બાળી આગળી પછી અમે કે અમે તો આઠું તાળી લેધા બધી હવે અમને થોડી પહેલી વાર મેં એટલા વર્ષ એવી મોટી થઈ પહેલી વાર મેં એવું જોયું પછી હું હેરી પોળસ ને માણા ને બધી હું બોલાવા ગઈ તમે હાલો મારા ભાઈ ના ઘર નું બધું દાગીનું છોડાઈ ગયું છું મેં એટલું પણ નહીં ધોયું બેનો આવ્યા અને બેનો એ બધે જોયું ભાઈ ના છોકરા ને બધું તો પછી કે આપડે પોલીસ માં અહીંયા મારા ભાઈ ના છોકરા રહીશ ઈ પણ મકાન બંધ જ છે નહીં રહીશ ઈ મારી લોકો રહીશ હા ઈ દિવસે હતા ઈ લોકો મંદિર અહીં જ રહી સખત રહીશ આખા લોકો ની બધી ઈ બે મારા એમ હા લોકો તો એ ચોરી થઈ એ દિવસે આ લોકો હતા એ આજે નીચે જ રહી હવે તો આપણે આશા રાખીએ કે પોલીસ આપણને આપણું ગોતી દે સોનું ને બધું ભલે અમારે સાહેબ આશા રાખીએ ને ગોતી દે પોલીસ અમે તો ગરીબ માણા છે હું મજૂરી કરીને ખા મારે બે દીકરી છે દીકરો ને મારા એની પીધણી હશે દાડીએ મજૂરી કરવા જાય તો હું સોનું લે તમારું નામ શું છે બેન મારું નામ દિવાળી હું બધા ત્રણ મીઠાઈ હું એ સમય પણ બધી માં ગોતવા જામ ચેક કરવા જામ કોઈ વસ્તુ મળતી નથી કે રતિલાલ ભાઈ આ તમારું શું શક પડતા આયા ઘર થી તમને ક્યાંથી લાગે કે ચોર ક્યાંથી આવ્યા હોય ચોર આ ગલી માંથી આવ્યા હોય ને ઉપર સીરી વેરા હોય આ ગલી માંથી આવ્યા પાછળથી પંચાયત નો એરિયો છે હા પંચાયત ને લાગે